माताजी हवे समाजमां વિજ્ઞાનમાં આપણે ઘણો બધો સિલેબસ કમ્પ્લીટ થયો છે, ઇંગ્લિશમાં પણ મોટા ભાગનું ગ્રામર પૂરું થઈ ગયું છે. હવે આપણે થોડા દિવસોની અંદર ટેક્સ્ટબુક પણ શરૂ કરીશું. પણ સર એવું કહે છે કે હજુ થોડા દિવસ ઇંગ્લિશના ગ્રામરનું હોમવર્ક આપો, સમાજમાં વિજ્ઞાનમાં ક્વેશ્ચન આન્સર પણ વોટ્સઅપ કરો જેથી બાળકો વ્યવસ્થિત સમજી શકે. એટલા માટે હું તમને ક્વેશ્ચન આન્સર છે સ્વાધ્યાય કૃતિના ફોટા પણ મોકલું છું. એ બાદ તમારે પાકું પણ થશે અને થોડું થોડું લખાતું પણ જશે, લખવાની સ્પીડ પણ વધશે અને અક્ષર પણ સુધરશે. હવે આજનો આપણો ઇંગ્લિશમાં ટોપિક કયો છે? નાનો અંકો ટોપિક છે સા, પણ એક્ઝામની દ્રષ્ટિએ અને ગ્રામરની દ્રષ્ટિએ મોસ્ટ ટાઈમ છે એવો તો કયો ટોપિક છે ટીચર? જો યુઝ ઓફ લેટ એન્ડ કેન. લેટ એટલે શું? લેટ મી ગો, મને જવા દે. લેટ મી ગો ટુ માય વર્ક, મને મારું કામ કરવા દે. ગુસ્સામાં કહેતા હોય આપણે. પછી આપણે એન્જોય કરીએ, ચલો આપણે રમવા જઈએ, લેટ અસ પ્લે, ચાલો રમીએ. તો લેટ શબ્દનો ઉપયોગ ક્યાં થાય? તો કે જો અહીંયા હું લખું છું પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો Let's go on a picnic.
No, she can't. Tell you.